નવસારી જિલ્લામાં પણ અનેક અકસ્માતો રખડતા ઢોરના કારણે થયા છે તમામ શહેરોમાં આવા કિસ્સાઓ બનતા હાઈકોર્ટ એક્શનમાં આવી છે અને રખડતા ઢોર મુદ્દે રાજ્ય સરકાર કોર્પોરેશનને હાઈકોર્ટની તાકાત કરી વહેલી તકે ઉકેલ નહીં લાવો તો કડક પગલાં લઈશું તેઓ સરકારને હાઈકોર્ટની ચેતવણી પણ મળી છે ગુજરાતમાં મુખ્યમંત્રીએ ઢોરવાડો બનાવવા દસ કરોડ રૂપિયાના ફંડની ફાળવણી કરી છે તમામ જિલ્લાઓમાં હવે રખડતા ઢોરની સમસ્યા ઉકેલવા વચગારાના પ્રયાસોના ભાગરૂપે સરકારે પશુપાલકોના રખડતા ઢોરને જાતે સાચવવાનો નિર્ણય કર્યો છે તમામ પાલિકાઓ દ્વારા ઢોરવાડા ઊભા કરવામાં અને પશુપાલકો પાસે ઢોરને રાખવા માટે જગ્યાની વ્યવસ્થા પણ કરવાની રહેશે જોકે નવસારી પાલિકાને હજી આ અંગે કોઈ પરિપત્ર મળ્યો નથી પરિપત્ર આવશે તાત્કાલિક અસરથી તમામ કામગીરી શરૂ કરી દેવામાં આવશે નવસારી વિજલપોર પાલિકા પાસે કેટલીય વાર અગાઉ પણ ઢોરવાડા અંગે સવાલો કરાયા હતા ત્યારે કલેક્ટર પાસે જગ્યાની માંગણી કરી હોવાનું કહેવામાં આવતું હતું જે હજુ સુધી થઈ નથી અત્યાર સુધી કેટલાય વિસ્તારોમાં અનેક લોકો રખડતા ઢોરના કારણે હજી પણ પથારી વસ પડ્યા છે જોકે આવા બનાવો ફરીથી ન બને અને તેના માટે તેઓ તંત્રને તાત્કાલિક અસરે પગલાં લેવા જણાવી રહ્યા છે બીજી તરફ શહેરના માલધારીઓ દ્વારા તંત્ર પર આક્ષેપો કરવામાં આવ્યા છે જેમાં તંત્ર ફક્ત રખડતા ઢોરની ડબ્બે પૂરી દંડ વસૂલવાનું જ કામ કરે છે અહીં સુધી તો માલધારીઓ ચલાવી રહ્યા છે પરંતુ રખડતા ઢોર મુદ્દે પશુપાલકો ઉપર કરવામાં આવતી એફઆઈઆરની પ્રથાને માલધારીઓએ વખોડી કાઢી છે કારણ કે કયું ઢોર કયા માલિકનું છે તે સ્પષ્ટ જ થતું નથી જેથી કયા માલિક પર આક્ષેપો લગાવવા તે તપાસનો વિષય છે તેવું પણ જણાવ્યું હતું હવે જ્યારે રાજ્ય સરકાર દ્વારા જે હુકમો કરાયા છે તેને લઈને પાલિકા અને તંત્ર કેટલી સક્રિય બની કામગીરી કરે તેની તરફ હવે પશુપાલકો શહેરીજનો સાથે તમામ મીઠ માંડીને બેઠા છે વહેલી તકે નવસારી જિલ્લા તંત્ર દ્વારા રખડતા ઢોર માટે ઢોરવાડો બનાવવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે અલ્પેશ કશ્યપ જેડેશ ટીવી નવસારી જે વસાવા ચીફ ઓફિસર નવસારી વિજલપુર નગરપાલિકા આજ રોજ આપના માધ્યમથી અમને બાબતની જાણકારી મળી મળી છે કે રાજ્ય સરકાર દ્વારા રખડતા ઢોર બાબતે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ અને છપ્પન નગરપાલિકાઓ માટે કેટલાક રખડતા ઢોરનું જે દૂષણ છે જે ત્રાસ છે એને દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કોઈ નીતિ વિષયક નિર્ણય કરીને આદેશો કરવામાં આવેલા છે એ જાણકારી આપના માધ્યમ દ્વારા જ અમને પણ મળી છે આગામી સમયની અંદર રાજ્ય સરકાર દ્વારા જે કંઈ પણ નીતિ જાહેર કરવામાં આવશે અને જે કંઈ પણ પરિપત્રો પ્રમાણે નગરપાલિકાઓને જે સૂચના કરવામાં આવશે એ સૂચનાઓને ધ્યાનમાં રાખીને નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા પણ આગામી સમયમાં સરકારશ્રીની સૂચનાઓ મુજબ કાર્યવાહી ચોક્કસ કાર્ય કાર્યવાહી કરવામાં આવશે